मित्रों आज आप धोरण 12 नी अंदर नामांकित चित्रकार के वेल नोट आर्टिस्ट विषय चर्चा करवाना छे। अहीं एक शब्द वापर्यो के जाणीता चित्रकार, तो पहला तो आपणे चित्र ने समझवू पड़े के मोटा आर्टिस्ट छे ए चित्र कई विचारसरणी थी करे छे अने चित्रकलाना जे तत्वो छे ए पोताना पेंटिंग में केवी रीते उमेरे छे। जो तमे चित्रने समझशो तो चित्रकारोना पेंटिंगने समझशो। तो आपणे केटलाक आर्टिस्टो विशेनी जरे वात छे एनी अंदर हूँ आ बधी वस्तुनो वणी लईश के चित्रनुं मूल्यांकन कई दृष्टिए करी शकाय। विद्यार्थी मित्रों, चित्रकारोना जीवन अने तेमनी चित्र साधनानी जे आखी वात छे ए तेमना अनुभवमांथी आवे छे। चित्रना आकारो छे, एनुं ओवरलेपिंग छे, एना फॉर्म छे, एनी एक चोक्कस कलर स्कीम छे, टेक्स्चर छे, तो आ बधुं चित्रमां ज्यारे उमेरतुं जाय त्यारे चित्र सारूं बनतुं होय छे। अने चित्रकारनो ज्यारे चित्र साथेनो नातो वर्षो सुधी जूनो होय એમ એ ચિત્રમાં એની પરિપક્વતા દેખાય છે। તો આજની આપણે વાત કરીએ તો આજકાલ થતા ચિત્ર સર્જનોમાં આધુનિકતા એટલે કે એબસ્ટ્રેક આકારોનો ઉપયોગ સૌથી વધારે છે। ઘણા પ્રયોગો થયા છે, પેઇન્ટિંગમાં સતત અવનવા એક્સપેરિમેન્ટ થતા રહે છે અને આ એક્સપેરિમેન્ટોની સાથે સાથે ચિત્રકારની પોતાની એક સંવેદના, એક તીવ્રતા, એક ફોર્સ ચિત્રમાં જોવા મળે છે અને એ ટેકનિક એ પદ્ધતિના કારણે ચિત્રકાર પોતે ઓળખાતા હોય છે। આમ તો ભારતની અંદર અનેક ચિત્રકારો થઈ ગયા, ઘણા બધા જાણીતા ચિત્રકારો છે, ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, જેને ખૂબ સારી નામના પ્રાપ્ત કરી છે। એમની સર્જનશક્તિના અનુરૂપ ચિત્રકારોએ એમના ચિત્રો તૈયાર કર્યા છે। તો આવા કેટલાક જાણીતા ચિત્રકારો છે એનો આપણે આજે પરિચય મેળવીશું। તો સૌ પ્રથમ આપણે ચિત્રકારની વાત કરીએ તો એ છે તૈયબ મહેતા। તમારી સ્ક્રીન ઉપર એમનું પોર્ટ્રેટ જોઈ શકો છો તમે। તૈયબ મહેતા પોતે પ્રખર ચિત્રકાર છે, તેમનો જન્મ ગુજરાતના કપડવંજમાં થયો હતો એટલા માટે આજે સવિશેષ આપણે ગુજરાતી તરીકે ગૌરવ થાય। તેમનું મુખ્ય શિક્ષણ મુંબઈમાં આવેલી સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાં થયું। 1952માં કલાનો ડિપ્લોમા મેળવ્યો અને એમની જે ચિત્રકાર તરીકેની જે ખ્યાતિ છે એ સૌથી પ્રથમ શરૂઆત એમને કરી ફિલ્મ એડિટર તરીકે, એટલે કે ફિલ્મ એડિટર તરીકે જોડાઈને એમને પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી અને 1959માં તેઓ લંડન ગયા અને 1964 સુધી ત્યાં રહી અને સતત કલા સાધના કરી। રોકલર ફેલોશિપ પણ મેળવી યુએસએ ગયા, યુએસએના ચિત્રકારો સાથે એમની કલાનો અભ્યાસ કર્યો અને એક પોતાની ચિત્રની એક આગવી શૈલી ઉત્પન્ન થઈ। તો 1970માં તેમણે બનાવેલી ફિલ્મ કુંડલને ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો, જે એમની એક સિદ્ધિ ગણી હતી। ત્યારબાદ ભારતની કોલકાતામાં આવેલી શાંતિ નિકેતન સંસ્થામાં તેમને જોડાઈને વધારે કલા સાધના કરી અને ઘણું બધું શીખ્યા। ખાસ કરીને વાત કરીએ તો 1984માં આર્ટિસ્ટ ઇન રેસિડન્સ તરીકે પણ જોડાયા, કલાકારને એમને આગળ વધાર્યું અને ત્યારબાદ જીવનના અંત ભાગમાં તેઓ મુંબઈ આવીને સ્થાયી થયા હતા। આપણે તૈયબ મહેતાના જે ચિત્રની વાત કરીએ ખાસ કરીએ તો એમની જે આખી પેઇન્ટિંગ કરવાની પદ્ધતિ છે એ મેટ સપાટી જોવા મળે છે। એમના આકારોમાં ત્રાસા આકારો, ફોર્મના વિભક્તિ, માનો કે માનવ આકૃતિમાંથી પ્રેરણા લઈ વાસ્તવિક ચિત્રો એમને માનવ આકૃતિનો અનેક કર્યા અને એમાંથી પ્રેરણા લઈને આકારોને માનવ આકૃતિઓને કંઈક નવી પદ્ધતિથી એમને પોતાની પેઇન્ટિંગમાં રજૂઆત કરી। આને આપણે એબસ્ટ્રેક યાની કલાત્મક આકાર કહેતા હોઈએ છીએ। તો આવા આકારોમાં આમ જોઈએ તો ખાસ કરીને ચિત્રકારના અનુભવની છાપ ચોક્કસ આપણને અહીંયા જોવા મળે છે। તો ખાસ કરીને હું તૈયબ મહેતા વિશેની વાત કરી રહ્યો છું અને એમના જે પેઇન્ટિંગ છે તમે અહીંયા જોશો તો આ જે પેઇન્ટિંગના ફોર્મ છે એ આકારોની વિભક્તિ અને ઓવરલેપિંગ બંને સરસ રીતે અહીંયા રજૂ થયા છે। સેલિબ્રેશન નામનું એક આ મ્યુરલ પેઇન્ટિંગ છે। વિદ્યાર્થી મિત્રો, મ્યુરલ એટલે શું? એક લાંબા સળંગ પેઇન્ટિંગમાં
अनेक वात अनेक कथाओं रजू थाय अहीं प्रसंगों बदलाय छे। मानो कि आगळनुं आ तमे चित्र जोई रह्या छो एनी पछड़ बीजो अने एने हाथ आगळना केनवासनी अंदर ओवरलेप थाय छे अने एनी अंतमां जोशो तो तीजो प्रसंग आवे छे। आम एक ज चित्रनी अंदर अनेक प्रसंगों ज्यारे रजू थाय एने आपणे म्यूरल पेंटिंग कहेता होय छे। तो 1973 ऑइल रंगों में एमने केनवास की शुरुआत करेली अने एमनू खूब जाणीतुं ए समयनुं चित्र छे दुर्गा, जे आज तारीखे अप्राप्य छे। आ दुर्गा चित्र में एमने खूब ख्याति अने प्राप्त थयेली। त्यारबाद 1996 की अंदर एमनू काली नामनू एक चित्र खूब वखणायेलू, काली। आजे एमना चित्रोनी विशेषता, आकारों ने फॉर्म अने फ्लैट रंग पद्धति ना कारणे भारतना आधुनिक चित्रकारों में प्रथम पंक्ति में मूकी शकाय एवुं एमनुं पेंटिंग काम छे। आ तमे काली चित्र जोई रह्या छो, ए वखते खूब ख्याति प्राप्त थई हतुं अने एवॉर्ड पण प्राप्त थयो छे। आ उपरांत रिक्षावाळा फॉलिंग बुल नुं चित्र पण खूब वखणायेलुं। एक ब्लू, आमां जोशो तो ब्लू कलरनी विशेषता छे, लाइट ब्लू, डार्क ब्लू, खास करीने सेरेलिन ब्लू अने कोबाल्ट ब्लू, आ बधा ब्लूना जे वेराइटी छे ए सरस आ ચિત્રમાં અંકિત થયા છે। ત્યારબાદ સેલિબ્રેશન શાંતિનિકેતનમાં મહિષાસુર દુર્ગા, મહિષાસુર મર્દિની આવા ઘણા બધા ચિત્રો એમને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થયા છે। આ એક મહિષાસુરનું ચિત્ર છે, ખૂબ સરસ ફ્રેશ કલર અને આકારોનું ઓવરલેપિંગ અને આકારોના ફોર્મનું વિભાજિત કરીને ખૂબ સરસ કેનવાસમાં અંકિત કર્યા છે, એ એમના પેઇન્ટિંગની વિશેષતા છે। તો આ છે તૈયબ મહેતાના ખૂબ જાણીતા ચિત્રો, એક આ પણ ખૂબ સરસ છે જે તમારી સ્ક્રીન ઉપર છે। આ પેઇન્ટિંગને ફિગરની એક નવી પદ્ધતિથી રજૂઆત કરવાની રીત એમની સરસ છે। આકારોનું વિભાજન અને એનું ઓવરલેપિંગ એમને ખૂબ સરસ રીતે અનુભવ કર્યો છે એમાં। આ એમનું ખૂબ જાણીતું ચિત્ર છે બુલ, જેમને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, ફોલિંગ બુલ। આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમારે નામ, જાણીતા ચિત્રોના નામ યાદ રાખવા પડે અને પરીક્ષામાં એ પણ પૂછાય છે, પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય કે તમને એવું પૂછવામાં આવે કે તૈયબ મહેતાના કોઈ પણ બે જાણીતા ચિત્રોનું નામ જણાવો, અથવા વિષયનું નામ આપ્યું હોય કે ભાઈ પેઇન્ટિંગનું ટાઇટલ આપ્યું હોય તમને, ફોલિંગ બુલ નામનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારનું છે? તો આવા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે। તો આ થઈ વાત તૈયબ મહેતાની ચિત્રયાત્રાની। હવે આપણે બીજા એક ચિત્રકાર કમ શિલ્પકારની વાત કરવાની છે, એ છે હિંમત શાહ। હિંમત શાહનો જન્મ પણ ગુજરાતમાં કચ્છમાં થયો હતો, ગુજરાતી હોવાના કારણે આપણને ચોક્કસ ગૌરવ થાય, અને અત્યારે દિલ્હીમાં રહી અને સતત ચિત્રસર્જન કરી રહ્યા છે। તેઓ પણ જે જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો અને આર્ટ માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી, ત્યારબાદ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં પણ જોડાયા અને એમના પ્રદર્શનો ભારતની અંદર ઘણા બધા શહેરોમાં થયા, દિલ્હી, કલકત્તા, મુંબઈમાં પણ એમના પેઇન્ટિંગના એક્ઝિબિશન થયા છે। ત્યારબાદ આપણે જોઈએ તો 1965 લંડનમાં યોજાયેલા એબસ્ટ્રેક આર્ટિસ્ટ યાની આધુનિક ભારતીય ચિત્રકલાના ચિત્રનું પ્રદર્શન થયેલું, એમાં પણ એમને પોતાના પેઇન્ટિંગ રજૂઆત કર્યા હતા અને ખૂબ વખણાયેલા। યુરોપમાં યોજાયેલા ગૃહ પ્રદર્શનોમાં પણ એ ભાગ લેતા આવ્યા છે અને પોતાના પેઇન્ટિંગ પ્રદર્શિત કરતા આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હિંમત શાહ એક સારા શિલ્પકાર છે। 1959 અને 1962 અંદર રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા અને 1960 બોમ્બે આર્ટ સોસાયટીનો પણ તેમને એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો। ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ દિલ્હીમાં ડિઝાઇનર તરીકે સેવાઓ પણ એમને પ્રાપ્ત થયેલી છે અને અમદાવાદની લોયલા સ્કૂલની એક દિવાલ ઉપર એમને અમૂર્ત આકારોમાં એની એબસ્ટ્રેક પેઇન્ટિંગની અંદર એક રિલીફ મ્યુરલ પણ તૈયાર કર્યું હતું, જે એમની કારકિર્દીમાં પણ ખૂબ વખણાયેલું। ચિત્રસર્જનની સાથે સાથે તેમને નાની મોટી સાઇઝના અમૂર્ત આકાર, અમૂર્ત એટલે એબસ્ટ્રેક ફોર્મ, આ તમે અહીંયા આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ બધા અમૂર્ત આકારો છે,
ઘણીવાર કોઈ આકારનું ચોક્કસ તમે નામ ના આપી શકો કે ભાઈ આ કયો આકાર છે. તો આવા આકારો આપણી આજુબાજુ ઘણા રહેલા છે, તો આવા આકારોને અમૂર્ત આકારો કહેવામાં આવે છે. પેઇન્ટિંગ એમ એબસ્ટ્રેક પેઇન્ટિંગ ઇંગ્લિશમાં કહીએ તો. તો આ તમે એમનું એબસ્ટ્રેક પેઇન્ટિંગ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને હિંમત શાહનું જે પ્રદાન જે છે એ છે ટેરાકોટા. પકવેલી માટીનો ઉપયોગ કરીને ઘણા બધા શિલ્પ એમને તૈયાર કર્યા છે અને એને કહેવાય ટેરાકોટા. એક સારા પ્રકારની માટી, લાલ કલરની માટી આવે છે, એમાંથી શિલ્પ તૈયાર કરે, પછી એને પકવી દે એટલે એમાં મજબૂતાઈ આવી જાય. તો પરીક્ષાની દૃષ્ટિએ પણ તમારે યાદ રાખવાનું છે. એવું પૂછી શકું હું કે ટેરાકોટા પદ્ધતિથી કયા ચિત્રકારે શિલ્પ તૈયાર કર્યા છે? તો તમે હિંમત શાહ એનો આન્સર આવશે. તો ટેરાકોટા શબ્દ યાદ રાખજો તમે. ટેરાકોટાના કેટલાક કલાકારો સાથે રહીને અનુભવ એમને મેળવ્યો હતો અને આધુનિક શિલ્પના એ પોતે ઘડવૈયા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ ટેરાકોટામાંથી બનેલું શિલ્પ છે ગ્રુપ બોટલ. તો એને પકવવાના કારણે એ શિલ્પ વધારે મજબૂત બની જાય છે. તો તમે એ અહીંયા જોઈ રહ્યા છો. તો તેમનો સ્વભાવ મિલનસાર અને સારામાં સારા શિલ્પ કરી શકે અને આધુનિક એમને જે જુનિયર જે આર્ટિસ્ટ છે એમને પણ એમને પ્રોત્સાહિત કર્યા હતા. અહીંયા તમે એમના કેટલાક શિલ્પો વિશે આપણે વાત કરીએ તો ટેરાકોટા હેડ છે. આ વૂડમાંથી તૈયાર કરેલું એમનું ખૂબ જ જાણીતું શિલ્પ છે ટેરાકોટા હેડ, જેના ચહેરા ઉપરને તમે જો આગળથી જુઓ આ શિલ્પને તો ચહેરા ઉપરની ગમગીની, ગુસ્સો એ આપણને ચોક્કસ જોવા મળે. અને એ શિલ્પની ઉપરની જે ટેક્સચરની કલા જે છે એ ખૂબ સરસ છે. અને આ કલાની અંદર ચોક્કસ ચિત્રકારનો યા શિલ્પકારનો અનુભવ આપણને ચોક્કસ આમાં દેખાય છે. ત્યારબાદ એમનું ખૂબ જાણીતું બીજું એક શિલ્પ છે ફાયર ક્લે. આની ફોટોગ્રાફી પણ બહુ સરસ છે, મારી એક બુકની અંદર આના બધા જ એંગલના ફોટો હતા અને આજે પણ છે. તો આ પણ એક વૂડમાંથી તૈયાર થયેલું શિલ્પ છે. આ ઉપરાંત હેમર, ટેરાકોટા હેડ, આ ગ્રુપ બોટલ, ખાસ કરીને ટેરાકોટા બોટલમાં નીચે તમે આ બોટલ્સનો સમૂહ જોઈ રહ્યા છો. તો આ બોટલ અને એના ઉપર ટેક્સચર અંકિત કરવામાં આવ્યું છે. તો આ એમના ખૂબ જાણીતા શિલ્પો આપણે અહીં જોઈ રહ્યા છીએ. તો ગુજરાતના શિલ્પકાર હિંમત શાહના ચિત્રની યાત્રાની આપણે આ વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક બીજા શિલ્પકાર આપ જે આપણા પ્રથમ સત્રની જે પરીક્ષા લેવાની છે એના અભ્યાસક્રમમાં છે, તેમનું નામ છે ભૂપેન ખક્કર. શ્રી ભૂપેન ખક્કરનો જન્મ આમ તો મુંબઈમાં થયો હતો પણ એમનો મોટાભાગનો સમય એ વડોદરાની અંદર વીત્યો છે. તેઓએ જાણીતા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ પાસેથી તાલીમ લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, આમ તો એ પ્રોફેશનલી ચિત્રકાર નથી, એ એમને પ્રોફેશનલી કોઈ તાલીમ નથી લીધી ડિગ્રી. પોતે સીએ હતા. એક તો સીએનો વ્યવસાય છોડીને તેઓ ચિત્રકારમાં ચિત્રકલાની અંદર જંપ લાવ્યું અને ભારતના આધુનિક કક્ષાના પ્રથમ પંક્તિના ચિત્રકાર તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી. એમની ચિત્રવિધાન પદ્ધતિ આપણે જોઈએ તો આ એમનું પોર્ટ્રેટ છે. અને અનુભવ અને એક્સપેરિમેન્ટ એ બહુ બધા કરતા હતા. આ ઘરની અંદર સોફા ઉપર એમને પોતાની એક શૈલીનું ચિત્ર સર્જન કરી દીધું. તો આ એનો ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે એમની ચિત્રવિધાન પદ્ધતિની વાત કરીએ તો પોપ શૈલી યાની આકારોમાં નવીનતાનો પ્રયોગ કરવો, વાસ્તવિક સ્વરૂપને જોઈને આકારોના રંગો અને એની પદ્ધતિ એ પોતાને ગમે તેવી ચિત્રમાં મૂકવી એ એમની વિશેષતા રહેલી છે. ખાસ કરીને એમના ઘણીવાર એવા દેવી દેવતાઓના ચિત્રો થોડા વિવાદિત થયેલા પણ રચના કૌશળની દ્રષ્ટિએ એ ચિત્રો ખૂબ સરસ હતા. તમે બધાને ખુશ ન કરી શકો, ગુરુ જયંતિ આવા ઘણા બધા ચિત્રો એમના ખૂબ જાણીતા થયેલા. આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો ગુરુ જયંતિનું ખૂબ જાણીતું ચિત્ર છે. ફિગર કરવાની જે પદ્ધતિ છે એમાં શેડિંગ અને ફ્લેટ કલર સ્કીમ અને આખું એ જે કમ્પોઝિશન જે છે એ ખૂબ જાણીતું છે. એક નીવડેલો ચિત્રકાર કરી શકે એ પ્રકારનું આ ગુરુ જયંતિનું આ ચિત્ર છે અહીંયા.
ત્યારબાદ આગળ વધીએ તો યુ કાન્ટ પ્લીઝ ઓલ, યાની તમે બધાને ખુશ ન કરી શકો, એ એનું ગુજરાતી ટાઇટલ છે. તો આ પણ એક એવું ચિત્ર છે જેને વખણાયેલું. ફેક્ટરીમાં હડતાલ આ પણ એક ચિત્ર છે. એક ખૂબ જાણીતું એમનું બીજું ચિત્ર થયેલું જે તમારી આ સ્ક્રીન ઉપર છે, ડેથ ઇન ધ ફેમિલી, યાની ઘરની અંદર કોઈનું મરણ થયું હોય તો એનો પ્રસંગ અહીંયા ઉલ્લેખ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જોશો તો બે ત્રણ પ્રસંગોનો ઉલ્લેખ છે. સળંગ ચિત્ર આખું એક જ છે, કોઈ ભાગમાં વિભાજિત કરવામાં નથી આવ્યું. માનો કે મરણ પછીનો જે સ્નાન કરવાની એ હિન્દુ ધર્મની અંદર માન્યતા છે, આ એનો એક પ્રસંગ છે. પછી શોક સભાનો એક પ્રસંગ છે અને આ શહેરનો આ એક પ્રસંગ મૂકવામાં આવ્યો છે. યાની ત્રણ વિવિધ પ્રસંગોને એક જ ચિત્રની અંદર અંકિત કરવામાં આવે છે. છતાં પણ રચના કૌશલ્યની દ્રષ્ટિએ કોઈ ભાગ ચિત્રમાં તૂટી નથી જતો. આ ચિત્રકારની કમ્પોઝિશન કરવાની એક વિશેષ પદ્ધતિ છે અને એના કારણે આ ચિત્ર ખૂબ વખણાયું છે. તો ડેથ ઇન ધ ફેમિલીનું ચિત્ર એમના જીવનનું એક જાણીતું ચિત્ર છે. આ ઉપરાંત એમની વાત કરીએ તો ભૂપેન ખક્કરે સામાન્ય માણસોને સ્પર્શતા વિષયોને લઈને પણ એમને ચિત્રો તૈયાર કર્યા હતા. સ્વીટ વિન્ડો, બાર્બર, આ બહુ સામાન્ય વિષય છે. છતાં પણ એ જે કલર સ્કીમ છે, એ કલર સ્કીમમાં ભૂપેન ખક્કરની જે આવડત અને ચિત્રકાર તરીકેના ટેક્સચર ચોક્કસ એમાં રજૂ થયા છે. તમે આગળ જોશો તો બીજું એક ખૂબ જાણીતું ચિત્ર છે, મેન વિથ બ્લેન્કેટ ઓફ પ્લાસ્ટિક. આની અંદર પણ એમની આવડતના દર્શન જોવા મળે છે અને એમની જે પોતાની કરવાની એક સ્ટાઇલ છે, પદ્ધતિ. ફિગર જોશો તો વાસ્તવિક ફિગર નથી, ચહેરાની અંદર એક પોતાના ભાવ, પોતાની સર્જન યાત્રાના ભાવ રજૂ કરવા માટે ચિત્રકારે ક્યાંક ક્યાંક છૂટ લીધી છે. અને અહીંયા બીજું એક છે, અમેરિકન સર્વે ઓફિસર, આ એક સીનરી ટાઈપનું પેઇન્ટિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ભૂપેન ખક્કરના ચિત્રોની. તો અહીંયા આપણે આધુનિક કલાપ્રવાહોના ત્રણ ચિત્રકારોની વાત કરી. હિંમત શાહ શિલ્પકાર છે, ત્યારબાદ તૈયબ મહેતા એ પણ એક ચિત્રકાર છે અને ભૂપેન ખક્કર ચિત્રકાર છે. તમારા પ્રથમ સત્રની પરીક્ષામાં આ ત્રણ ચિત્રકારોમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે આજે આપણે આ ત્રણ ચિત્રકારોની ચર્ચા કરી છે અને પછીના જે બીજા ત્રણ ચિત્રકારો જે છે એની ચર્ચા આપણે પછી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રકારોમાંથી કયા પ્રશ્નો પૂછાય, મેં તમને આગળ પણ વાત કરી કે એક તો એ ચિત્રકારની વિશેષતા, પેઇન્ટિંગ કરવાની વિશેષતા, એમને કોઈ નેશનલ એવોર્ડ મળ્યો હોય તો તેની વાત પણ એની અંદર આવે, એમના ખૂબ જ જાણીતા ચિત્રો અને ચિત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રમાં એમનું કોઈ વિશેષ પ્રદાન છે, તો એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન હોઈ શકે. નેશનલ એવોર્ડની મેં વાત કરી અને એમના પેઇન્ટિંગ કરવાની યા શિલ્પ કરવાની એક વિશેષ શૈલી. તો આ આટલામાંથી જ પ્રશ્નો પૂછી શકાય એમ છે. અને આ ચેપ્ટરમાંથી તમને પરીક્ષામાં, પ્રથમ પરીક્ષાની અંદર વન સેન્ટેન્સ ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે. તો તમે આ ચિત્રકાર વિશેની જે મહત્ત્વની વાત છે એની અંડરલાઇન કરજો અને પરીક્ષાની અંદર તૈયાર કરજો. થેન્ક યુ.